વડોદરા શહેર નજીકના જવાહરનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ઉમદા કામગીરી, જેમાં કૂવામાં પડેલી મહિલાને તેમના દ્વારા બચાવવામાં આવી છે અને સરાહનીય કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેર નજીકના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોયલી પાસે રાકેશ ભૂપેન્દ્ર પટેલના મકાનની જમીન સંપાદન સરકાર દ્વારા કરવામાં આવી. તે દરમિયાન જવાહરનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ફરજ પર હાજર હતા. તે પોતાના જાનની પરવા કર્યા વગર કૂવામાં કૂદીને મહિલાનો જીવ બચાવ્યો છે. તે દરમિયાનની કામગીરી બદલ વડોદરા શહેરના બી ડિવિઝન એસપી આરડી કવા અને કામગીરી ભેળવવામાં આવ્યો હતો, ત્યારે કામગીરી બદલ તેઓ હેડ કોન્સ્ટેબલને એવોર્ડ પણ આપવાના છે. અંગે ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવશે. હેડ કોન્સ્ટેબલને પ્રોત્સાહન આપવામાં આવશે. વડોદરા શહેરના કોયલી ખાતે જમીન, જેમાં આઈઓસીએલ કંપનીના પ્લાન્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. મામલતદાર અને જવાહરનગર પોલીસે એક પીએસઆઈ, 10 પોલીસ સ્ટાફ, પોલીસ બંદોબસ્ત હતો. જમીન ખાલી કરાવવા માટે આવ્યા હતા, જ્યાં જમીન સંપાદનના વળતર માટેની માંગ કરી હતી. જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં કેસ ચાલે છે. સરકાર દ્વારા જમીન સંપાદન થયા બાદ પણ વળતર નહીં ચૂકવવાના આક્ષેપો મકાન માલિકે કર્યા, જે મામલતદાર અને મકાન માલિક વચ્ચે રકઝક શરૂ થઈ. રકઝક દરમિયાન રાકેશભાઈની પત્નીએ કૂવામાં ઝંપલાવ્યું. પત્ની દીપિકા બેને કૂવામાં ઝંપલાવતા તંત્રમાં નાશભાગ મચી ગઈ. અંતે જવાહરનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ જવાન રાજેશભાઈએ દીપિકાબેનને પોતાની જાનની પરવા કર્યા વગર કૂવામાં કૂદકો માર્યો અને કૂવામાંથી હેમખેમ મહિલાને બહાર કાઢી. કૂવામાંથી દીપિકાબેનને બચાવનાર પોલીસ જવાન રાજેશભાઈને વડોદરા શહેર એસીપીઆરડી કવા ખવાય અને તેમની કામગીરી બદલ તેમને પ્રોત્સાહન કરવામાં આવ્યું, તેમજ એવોર્ડ મળે તે માટે ઉપલી અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, તેમજ તેમના દ્વારા વધુ વિગત મીડિયા સમક્ષ આપવામાં આવી છે. 14 તારીખે આઈએસએલ કંપનીની યુનિટ એક્સપાન્ડ કરવા માટે અમને લેન્ડ એક્વિઝિશન્સ માટે ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત માંગેલો હતો. જે અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાંથી 1 ઇન્સ્પેક્ટર અને 10 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત ફાળવેલા હતા. કામગીરી દરમિયાન લોકલ રેસિડેન્શિયલ હશે, એમને કોઈને થોડી નારાજગી હશે, કોઈ વહીવટી તંત્ર સાથે એમને થોડી બોલચાલ કરી અને એમાં કંઈક ઉગ્રહ આવેશમાં આવી અને ત્યાં રેસિડેન્સમાં રહેતા એક દીપિકાબેન, બાજુમાં જ એક નાનો એવો કૂવો હતો, સાંકડો એવો પણ ઊંડો તો થોડો હશે, એમાં એમને સીધો જ કૂદકો મારી દીધો. હવે આ પરિસ્થિતિ એટલી બધી ક્રુશિયલ હતી કે એક તો આ બંદોબસ્ત જાણવો અને બીજા નંબરમાં એક આવી ક્રુશિયલ પરિસ્થિતિ ઓલ ઓફ સડન જે અરાઇઝ થઈ હતી એમને પણ કંટ્રોલ કરવાની. પણ ત્યાં અમારા હાજર કર્મચારીઓ પૈકી જવાહરનગરના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ અજાભાઈ એમને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સીધો જ કૂવામાં એ બેનને બચાવવા માટે ઘૂસકો મારી અને એ બેનને બચાવી પણ લીધા અને સુખરૂપ એમને બહાર પણ કાઢેલા હતા. જવાહરનગર પોલીસ સ્ટેશનની આખી ટીમે બહુ સરસ કામગીરી કરી અને પોલીસના કર્મચારીઓ જે આ કિંમત કાપી અને એક બેનને જે જીવ બતાવ્યો છે તો એ અનુસંધાને અમે સમગ્ર બરોડા પોલીસ પરિવાર પ્રાઉડ ફીલ કરીએ છીએ. હા, એક તો એમને કામ જે કર્યું છે તો બહાદુરીનું છે જ, એમાં કોઈ શક નથી. પણ એ અનુસંધાને અમે પણ ઉપરી અધિકારી